નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારવિયા અને સ્વાગત છે તમારું પીટીસી એજ્યુકેશનમાં. આ વિડીયોમાં આપણે વાત કરીશું ટેટટ રિલેટેડ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન. તો જો અહીંયા આજનો વિડીયોને લાઈક અચૂકથી કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક વાત કહેવી છે કે જે વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એના માટે ખૂબ જ સારા સમાચાર છે કે હવેથી આપણો વિડીયો અનઅકેડમીમાં પણ જોવા મળશે. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. સાથે સાથે તમે હજી સુધી અનઅકેડમીમાં મને ફોલો ન કર્યો તો ફોલો કરવાનું ચૂકતા નહીં. તો જોઈએ આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન છે અજય કુમારનો કે સર, ભરતી કરવી જ નથી સરકારને, ખાલી ખોટી ડેટો આપ્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું કાંઈ જ નથી. થોડોક પોઝિટિવ રહો, તમારી ભરતી ચોક્કસ થઈ જશે. એના પછીનો પ્રશ્ન છે કે બીએસસી માં સેકન્ડ સેમેસ્ટરમાં એટીકેટી આવી હોય તો ટ્રાયલ સર્ટિફિકેટ ફર્સ્ટ નું કટાવવાનું કે સેકન્ડ નું, પ્લીઝ રિપ્લે. જો વિદ્યાર્થી મિત્રો, હજી એક વાર ફરીથી કહું છું કે તમને એટીકેટી આવ્યું હોય અને જો તમારું વર્ષ બગડ્યું હોય તો જ તમારે સેકન્ડ ટ્રાય નું ટ્રાયલ સર્ટિફિકેટ કઢાવવાનું, નહીતર તમારે ફર્સ્ટ ટ્રાય નું જ ટ્રાયલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. એના પછી બેગડા અલકાનો પ્રશ્ન છે કે સર, જામનગરમાં માર્કશીટ આવી ગઈ છે પણ મારે ફોટોની જગ્યાએ સાઇન આવી છે તો શું પ્રોસેસ કરવાની? તો કે જો તમારે આવી માર્કશીટમાં કોઈ ભૂલ હોય, સ્પેલિંગ મિસ્ટેક હોય તો તમારે એસીબીમાં ફોન કરી અને પૂછી લેવું, અથવા તો રૂબરૂ ત્યાં જઈ અને ફરીથી એનું ફોર્મ ભરી અને માર્કશીટ નવી લઈ લેવી જોઈએ, જેથી કરી આવનારી એક્ઝામમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કોઈ જ તકલીફ ન પડે. પછી છાયા પટેલ નો મેસેજ છે કે સર, ટાટવન નું રિઝલ્ટ આવ્યું હોય ને ભરતી પેલા આવી જાય, ન આવ્યું હોય ને ભરતી પેલા આવી જાય તો ડોક્યુમેન્ટ રિઝલ્ટ કેમ જમા કરાવું? તો કે વિદ્યાર્થી, એવું ક્યારે બને જ નહીં. તમારું રિઝલ્ટ તમારી પાસે આવી જાય પછી જ એની ભરતી થાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. મારા મત મુજબ અત્યારે બધા વિદ્યાર્થી પાસે રિઝલ્ટ આવી ગયું હશે. જો ન આવ્યું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, જેથી કરીને ખબર પડી જાય કે તમારા ગામડા અથવા તો તાલુકા સુધી રિઝલ્ટ પહોંચ્યું છે કે નહીં પહોંચ્યું, તમારા જિલ્લામાં આવી ગયું છે કે નથી આવ્યું, એટલે બધા વિદ્યાર્થી મિત્રો એનાથી માહિતગાર થાય. એટલા માટે કમેન્ટ અચૂકથી કરી દેજો. એના પછીનો પ્રશ્ન છે જે કે ચૌધરીનો કે કયા વિષયમાં વધારે જગ્યાઓ આવશે, નવમાં અને દસમામાં અને અગિયાર અને બારમામાં કયા પ્રવાહમાં વધારે જગ્યાઓ આવશે, આન્સર પ્લીઝ. તો વિદ્યાર્થી મિત્રો, કયા વિષયમાં કેટલી જગ્યાઓ આવશે એની માહિતી હજી સુધી બહાર આવી નથી, પરંતુ નોટિફિકેશન આવ્યા બાદ એની અચૂક માહિતી આવશે અને આપણી ચેનલમાં પણ હું ચોક્કસ એની માહિતી આપી દઈશ. એના પછીનો પ્રશ્ન છે પરમાર હિનાનો કે ગ્રાન્ડેડ પેલા થશે કે ગવર્મેન્ટ ભરતી પેલા થશે? તો રોસ્ટર ક્રમ મુજબ ભરતી થશે, એટલે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ બે સાથે જ આવશે, એટલે ડોન્ટ વરી, કોઈ ચિંતા કરતા નહીં. એના પછીનો પ્રશ્ન છે સપના મહિડાનો કે સર, ટાટુની માર્કશીટમાં નેમમાં મિસ્ટેક છે, એટલે કે સ્પેલિંગમાં ભૂલ છે નામમાં, એસીબી વાળા કે એફિડેવિટ કરાવવાનું કે છે તો એફિડેવિટ ચાલશે? હા ચાલશે, ચોક્કસ ચાલશે. તમારે વકીલ પાસે છે અને એનું એફિડેવિટ કરાવવાનું રહેશે. જે નામમાં તમારે મિસ્ટેક હોય એ નામનું એફિડેવિટ કરાવવાથી આવનારી ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમને કોઈ તકલીફ નહીં પડે, પરંતુ હા, ફરજિયાત છે એફિડેવિટ હોવું જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે સર, પ્લીઝ હું બધા ડોક્યુમેન્ટમાં મારા ફાધરનું નામ છે, ઈડબ્લ્યુ ના સર્ટિફિકેટમાં પણ મારા ફાધરનું નામ છે, પરંતુ ઈડબ્લ્યુ સર્ટિફિકેટમાં હસબન્ડની ઇન્કમ લખાવેલ છે તો હું ઈડબ્લ્યુમાં ફોર્મ ભરી શકું? તો કે હા, ભરી શકો. જો તમારું નામ સરખું હોય તો એમાં કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર છે. ઇન્કમ કોઈ પણ લખેલી હોય તો ચાલે છે, એટલે ડોન્ટ વરી, એમાંથી કોઈ ફરક પડે નહીં. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નેગેટિવિટી લે છે કે સર, ભરતી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આવી ડેટ આવ્યા રાખે છે, શું ભરતી ક્યારે થશે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી ભરતી ચોક્કસ થશે. એનાથી જે ડેટો આવે છે તો શરૂઆતમાં રોસ્ટર પ્રમાણિત કરવાનું થયું, પછી માહિતી મેળવવાની થઈ, એટલે થોડીક ડેટ આગળ પાછળ થઈ, પરંતુ 15-10 સુધીમાં તમારું નોટિફિકેશન ચોક્કસ આવી જશે, અથવા તો 15-20-10 સુધીમાં ચોક્કસ આવી જવું જોઈએ. હવે જે વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં કરે છે, બીએસસી જેવા ક્લાર્કની જે તૈયારીઓ કરે છે, એને સાયન્સ એન્ડ ટેકનોલોજી મેથેમેટિક્સના જે કાંઈ વિડીયો જોવા હોય તો અનઅકેડમી મને ફોલો કરવાનું ચૂકતા નહીં, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી રાખે, ફરીથી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. અને હા, રવિવારે સન્ડે કમેન્ટ બોક્સનો પણ તમે અચૂક પ્રશ્ન પૂછી જોજો, જેથી કરીને હું તમને એના આન્સર આપી શકું. જય હિન્દ, જય ભારત.